તો હુકમ ભેગા થયા ખબર પડી ગઈ આપણે કઈ કે પર્યાવરણ દિવસ તરીકે ઉજવવાની વાર્તા થઈ છે અને એ વાર્તા કરવા માટે આ સાહેબ લોકો આપણી સાથે આવ્યા છે. આજે ઘણા બધા કામ આપણે રૂટીનમાં કરતા હોય તો આજે કઈક ભેગા ભેગી આની ચિંતા કરીએ. આપણે આપણી ભૂમિ છે આપણે ક્યાંથી દૂષિત કરીએ છીએ, આપણે ક્યાં ધ્યાન રાખવાનું છે, જમીન પછી દુષ્કાળ જે કંઈ પડે છે અત્યારે આપણે ગ્લોબલ વોર્મિંગ દરરોજે દરરોજ છાપાવાળા આપણે કહીએ આટલી ગરમી અહીંયા પડે છે અને આટલો તાપ ને આટલો બાફ ને છે. આજે અત્યારમાં હોળની વાત કરીએ એટલે કીધું હોળમાં તો બે જ ન હવે એવી પરિસ્થિતિ છે એમાં. અમારી પેઢી સુધી તો ઠીક, તમારે તમારી પેઢીની ચિંતા કરવાની છે કે તમે એને કેવી દુનિયા દેવા માગો છો અમારા સંતાનો. તો પોઝિશન એવી ચાહે એમાં કે અહીંયા ગિરનાર ઉપર બરફ હોય છે એમાં હિમાલય ઓગળી ગયો હોય છે અને અહીંયા સ્કેટિંગ હોય છે ને અહીંયા કરવા પડશે પછી. કારણ કે આખે આખા જો પર્યાવરણને આપણે ડિસ્ટર્બ કરી દેવું તો જે ઘટનાઓ પૂર્વમાં બને એ પશ્ચિમમાં બનશે બનવા. હમણાં વાવાઝોડું આવ્યું હતું બધું વેસ્ટની અંદર ને અને દર વર્ષે બે વાવાઝોડા આવે છે કંઈક અને કંઈક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ રાખે છે. કમસે કમ આજનો દિવસ આપણે જો વિચાર કરીએ એક બીજું ખોટી સારી ખાલી ટેવ પાડવાની છે. અમુક વસ્તુ કરવા માટે થઈને કાંઈ નથી કરવાનું. આપણે એમ માનીએ છીએ કે પર્યાવરણ એટલે આ કાફી બેઠા એ સાહેબ લોકોનો વિષય છે, વન ખાતાનો સરકારનો. આપણે પર્યાવરણથી શું એમ આપણે શું લાગે વર્ગ પર્યાવરણથી આપને ખબર નથી. આપણી નાની નાની ટેવો પણ પર્યાવરણને લાભ કરતા અથવા હાનિ કરતા હોઈ શકે. આપણે ખાલી આપણા જે જીવનકાળ છે એના દરમિયાન આપણે સારી કોઈક ટેવ રાખી હોય. હમણાં જો વાં જોયું તો તમે નાસ્તો કરી અને બધું અંદર જબલાબ નાખી અને ગાંઠ વાળી દો તો કમસે કમ હવે આપણે ધાંગરા થયા તો આપણે એટલી ખબર પડવી જોઈએ કે બાયો વેસ્ટ છે. કેળાની છાલને તમે આમ ઘા કરી દો ને તો એની મેળે ડાયલ્યુટ થઈ જવાની છે. એને તમે કોથળીમાં નાખો ને તો બહુ ખરાબ હાલત થાય. એ ન કીડીઓના ભાગની ન બીજા કોઈ જીવજંતુના ભાગની અને અંદર ફળો થાય પછી એ ગાયું મોઢું મારે ને પ્લાસ્ટિક ને કચરો ને બધું ભેગું થાય છે. તો ખાલી એટલું જ કરો આજના દિવસે કે તમે જે આઈપીએમાં ખાલી વેસ્ટ નાખો છો ને તમે ખાઈને કે તમારા ટિફિનમાંથી વધેલી રોટલી છે તો કોઈ એવી જગ્યાએ તમે મૂકી દો ને તો તમે કાંઈ નહીં કરો કે તમે 1000 કીડીને ભોજન કરાવ્યો તમને કોઈ મળશે કાંઈ કરવાનું નથી. અડધી રોટલી વેચી છે જઈને એવી સલામત અહીં મૂકી દેવો તો કોઈક પડશે કોઈકના પગમાં જાહે એ વેડફાઈ જાહે. તો જે ખાદ્ય પદાર્થો છે જે વેસ્ટ છે એને ખાલી ઓળખો. પ્લાસ્ટિક છે એને પ્લાસ્ટિક ભેગું કરી અને એને ડસ્ટબિનની અંદર નાખો. એ ક્યાંય કામવાનું નથી. પણ પ્લાસ્ટિકની અંદર તમે કોઈ એવો વેસ્ટ નાખી અને મૂકી દો એટલે ક્યાંય કામનું નથી આવતું. તો આપણે જે કંઈ કચરો કરીએ છીએ ને આપણા દ્વારા અવારથી હાલ સુધીમાં કાગળ લઈને સીધું આમ કરીને આમ ડૂચો વાળી નાખી દઈએ. હવે એ એક કાગળ A4 એક સાઇઝનું એક પેપર બનાવવા હાટું થાય અને કેટલા જાળવાનો હોત બોલ્યો એ આપણે ખબર નથી. તો એ કાગળને આપણે કાગળ ભેગો જો જવા દઈએ સારું, બાકી કાગળને પ્લાસ્ટિક ભેગું થાય એટલે પાછી પાડ પી જાય. કાગળ છે એ આમ બાયોની અંદર આવે અને ભેગું એ જતન વહી જાય એમાં. ગમે એવડો કોદરો જો મેં કર્યો હોય ને તો એ ઉપરથી કુદરતી વ્યવસ્થા છે કે એની મેળે મેળે એનો નિકાલ થઈ જાય. એના હાટું થઈને કોઈ કાંઈ રાખવાની જરૂર નથી.
અને હજારો જીવ જંતુઓનો ખોરાક તે બની શકે. તો આપણે આપણા દેહની કાર્ય દરમિયાન લાઇટ પંખા છે એનું ધ્યાન રાખીએ. પાણીનું કારણું એક આવ્યું હતું સરસ મજાનું કે આપણું આ વોટર કુલર છે તો ત્યાં નળમાંથી પાણી ટપકતું હોય તો આપણે ખાલી એટલું ધ્યાન રાખીએ કે નળને હરખાએ બંધ કરીએ ને તોય ડોલેક પાણી બચાવી શકીએ. મોટો નળ બંધ રાખી લઈ ગયા હોય ને જગ્યાએ વ્યવસ્થિત પ્રોપર નળ બંધ કરો એટલે અડધી ડોલ પાણી બચે. એ અડધી ડોલ તમારા સુધી ત્યાં પહોંચાડવા માટે થઈને આશીષભાઈને આઈટીઆઈને લાઇટને પાણીને તમારું બાબતો આપણે આપણા દૈનિક જીવનની અંદર જો જાળવણી કરીએ. આ બધું શીખવાડવાનું નહોતું, આ બધા જૂના છે ને એ બધા તો વડીલો શીખવતા જ અને ટાપલું મારીને કહેતા એમાં એ ટેવ બધી હતી. પણ હવે પછી તમારી બધી નવી મોબાઈલવાળી જનરેશન આવે કે આમાં કરતા હોય રણબંધ કરતા હોય હાથમાં મોબાઈલ હોય ધ્યાન બીજે ક્યાંક હોય તો કમસે કમ આપણે એનર્જી પેટ્રોલ જ્યાં કે મોટરસાઇકલ વાહન લઈને જતા હોય દોસ્તારો આવીને વાતું કરતા હોય ફાટક બંધ હોય તો બંધ કરી દઈએ. લાઇટ પંખા પાણીનો વ્યય છે એ બચાવી શકીએ. કચરો છે એ જુદો કરી અને બાયો વેસ્ટ છે એ બાયો સાથે અને પ્લાસ્ટિક અને કાગળ વેસ્ટ છે એની રીતે હું નિકાલ કરીએ. એટલું કરીએ એટલે આ બધું જો અમે દેખાયું છે ગોળાની અંદર તો પતંગિયાઓ આવી શકે અને વિચરી શકે. ત્યારે આપણું એનું એન્વાયરમેન્ટ તમારા બધાનું બહુ સરસ જતન કરો છો. આપણી રીતે આપણી સંસ્થા બીજી બધી આઈટીઆઈ જે કંઈ છે એના કરતાં બહુ સારું ધ્યાન રાખે છે. અને મેં જોયું છે સવારમાં પાણી પીવડાવવાથી માંડી ગાર્ડનિંગમાં એનું સ્વિમિંગમાં વાવેતરની અંદર પણ હજી ઇસન્સને આપણે વધારવી છે. ખાલી અટાણથી અટકવું નથી, નકર અટાણા આજે બનાવેલું ગાર્ડન છે ને અહીં આપણે બેસી શકીએ એવી પોઝિશન છે. અત્યારે આપણે એટલી ગરમી નથી લાગતી એનું કારણ આપણી આજુબાજુમાં તમે બધાએ અમારી આગળના સ્ટાફે અને વિદ્યાર્થીઓએ બચાવેલું પર્યાવરણ છે. બધું બધું સરસ અહીં ગ્રીનરી ન હતું ને તો અહીંયા કાર્યક્રમ ન થઈ બધાને જ્યારે ખબર પડી કે બારોબાર મને કહે સાહેબ કે હોલની અંદર પંખા ઉગર થઈ ગયો હતી એવું અમારું એન્વાયરમેન્ટ છે. અને બપોરે બે વાગ્યા અહીંયા વડલા નીચે બાપુ પાસે હું બેઠો હોઉં. આ પર્યાવરણ આપણે બચાવ્યું છે પણ હજી એવો આપણો વિચાર છે એમાં અહીંયા તમારા બધાને આભારી છે. એટલે બહુ મજા આવી કે કોઈ પણ પક્ષી છે એનું રહેણાંક એનું નેસ્ટિંગ ક્યારે કરે તો જો એનું આસપાસનું એન્વાયરમેન્ટ કે જેને ટેકનિકલ ભાષામાં અથવા તો સાયન્સની ભાષામાં હેબિટેટ કહેવામાં આવે છે એનું રહેણાંક ક્યાં બનાવે ને ક્યારે બનાવે તો જો એને એ જગ્યા પ્રોપર લાગે તો એ તમે ડીઝલવાળા ઘરેરાટે બોલાવતા હોય ને તમારા ધુવાળાનું પર્યાવરણ એટલું બધું ખરાબ કરતા હોય ને તો એ ત્યાં માળો બાંધે નહીં. અહીંયા આટલા બધા માળા સાહેબ ત્યાં આવીને મને જોઈ અને મેં આટો માર્યો તો મને બહુ મજા આવી ગઈ. તો આપણે હજી આગળ આના કરતાં પણ અત્યારે જેટલા બર્ડ્સ છે એના કરતાં પણ વધારે બર્ડ્સ આપણે ત્યાં આવી શકે તો હવે આપણે પ્રયત્નપૂર્વક એનું હેબિટેટ વિકસાવીએ તો એટલે આ વખતે આપણે પ્રયત્ન કરશું આ ચોમાસાની અંદર કે વધારેમાં વધારે બર્ડ્સ માટે થઈને વધારેમાં વધારે બટરફ્લાય માટે થઈને આપણે અહીંયા હેબિટેટ ઊભું કરીએ. અને આ જે ઘોડો છે એની માથે જે પતંગી છે ને તો આપણે આઈટીઆઈના લોગોની માથે પતંગી એવું સરસનું હોવું જોઈએ કે અમે આઈટીઆઈવાળા હાવ હથોડા છાપ નથી પણ અમે પર્યાવરણ પ્રેમી પણ છીએ. થેન્ક યુ. સાહેબને કહીએ કે આપણે કંઈક બે વાત કરીએ. પર્યાવરણ શું છે, પર્યાવરણની ઉપયોગિતા આપણા જીવનમાં શું છે, આમાં વન્ય પ્રાણી શું છે આપણા માટે. આ એક કડી છે, એ કડી માટે ખરેખર આપણે શું શું કરવું જોઈએ, એ કડી જળવાઈ ગઈ એની માટે શું કરવું જોઈએ
એ સાચી રીતના અને બહુ ખરી રીતના જાણે છે. અને ખરેખર મને બહુ ખુશીની વાત એ છે કે રેવંદ્ર કંઈક જેવા આપને પ્રિન્સિપલ મળ્યા છે, અને જે ખરેખર તમારી માટે પણ ગૌરવની વાત છે કે તમને ભવિષ્યમાં આ જે સાથે જે શિક્ષકો થયા એ બહુ ખૂબ જ કામમાં આવવાના છે. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી આપણે ખરેખર એક સંસ્થા દ્વારા 1972માં ચાલુ કરવામાં આવી, અને એની ઉજવણી જ્યારે કરવામાં આવી એ 1974માં શા માટે જરૂર પડી કે વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂન શા માટે આ દિવસ નક્કી કરવામાં આવ્યો કે ખરેખર આપણે આવી ઉજવણી કરવી જોઈએ. આવી સંસ્થાઓ ઘણી છે જે આપણા પર્યાવરણની રક્ષા માટે, પર્યાવરણની ચિંતા માટે ખરેખર કાર્યરત છે. અને ખબર છે કે ભવિષ્યની અંદર આવું ઘણી એવી પર્યાવરણને નુકસાન કરતા અહીંયા જે કંપનીઓ છે, કોઈ પ્રદૂષણ છે, પછી ઘણી એન્વાયરમેન્ટની અંદર ડિસ્ટર્બન્સ થવાના છે, એને જાળવણી માટે આગોતરા પ્લાનથી, આગોતરા આયોજનથી આપણે આ વિશ્વ પર્યાવરણ દિવસ બાબતે આપણે લોકો સુધી સમજણ પૂરી પાડીએ. અને આ સમજણથી સમજણ કોને પૂરી પાડશે? જે શિક્ષિત છે તેને. તો એનો પાયો કોણ છે? તો અહીંના અત્યારે હાલના વિદ્યાર્થીઓ, બાળકો. જો બાળકોની અંદર જ જો આ સમજણ આવશે તો આપોઆપ આવનારી પેઢી, આવનારી પેઢીની અંદર આપણું આ વિશ્વની અંદર જે પર્યાવરણ છે એ કડી છે એ જળવાઈ રહે. અત્યારે તમે સૌથી કીધું હમણાં એ રીતને આપણે ઘણી વાર પેપરમાં વાંચતા હોઈએ છીએ કે આ વખતે ગરમી 50 સેલ્સિયસથી પાર, ફલાણા સિટીમાં એટલું જ હીટવેવને કારણે એટલી સ્કૂલો બંધ રાખવામાં આવી, હીટવેવને કારણે ફલાણા દફતર બંધ રાખવામાં આવ્યા, હીટવેવને કારણે એટલા વૃદ્ધ લોકોનું અવસાન થયું, આવા ઘણા અકસ્માતો આપણે સાંભળતા હોય છે. આવું હીટવેવ શા માટે? હીટવેવ થવાના કારણો શા ક્યાં ક્યાં છે? તો કે આપણે વૃક્ષોનું નિકંદન નીકળતું જાય છે, રોડ રસ્તા જેટલી જેટલી વસ્તી વધવાની છે એટલા માટે આપણે ડેવલપિંગ વધવાનું છે. સિમેન્ટ કોપરેટના જે જંગલો ઊભા થયા છે હાલ, સિટીઓ એકદમ મોટા થતા જાય છે, ખેતીની જમીન નષ્ટ થતી જાય છે, જેટલા માણસો વધે છે એટલા વાહનો વધે છે, વાહનો વધે છે એનું પેટ્રોલ ડીઝલ એ બધું આમ જોયે ને તો વધવાનું જ છે. અને એનાથી જે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે ગરમી ઉત્પન્ન થાય છે, બરાબર, એના કારણે આ હીટવેવ થાય છે. તો હવે એને સંતુલિત કરવા માટે તો આપણે કંઈ કરવું પડશે. તો શું કરી શકીએ? એક જ વિકલ્પ છે માત્ર અને માત્ર કે જે આપણે વૃક્ષો છે, વૃક્ષોની સંખ્યા વધારવી જોઈએ. વધારે ને વધારે વૃક્ષો વવાય, વધારે ને વધારે જે બેલ્ટ છે, ચાહે તો દરિયાનો બેલ્ટ હોય કે પછી આસપાસનો વાતાવરણનો બેલ્ટ હોય ને, એને શુદ્ધ કરવો અને એની અંદર વૃક્ષો વાવવા. અને આ જે બેલ્ટ છે, જે ખુલ્લી પડેલી જમીન છે, એની અંદર સૂર્યકિરણો ન જાય અને સીધા વૃક્ષોમાં થઈ જાય, અને સૂર્ય રિફ્લેક્શન જે પ્રક્રિયા છે ન થાય એના માટે વૃક્ષો ફેરવી જોઈએ. સૂર્ય તો ગરમી આપવાનો જ છે, તો સૂર્ય એ ગરમીને શોષવા માટે પણ કંઈ જોઈએ ને. તો શું એની માટે શું? તો એક વૃક્ષો જેવા છે કે જે એને શોષી, બરાબર. આગળ તમે અહીંનું તાપમાન માપો, માની લો કે RCCનું માપી લો તાપમાન, પછી ખુલ્લી જમીનનું માપી લો, પછી વૃક્ષ ઉપર માપી લો, ઘણો ડિફરન્સ આવશે. વૃક્ષ હશે તો 20 સેલ્સિયસ 1 લાખ થઈ, ખુલ્લી જમીન હશે તો 30 થી 35 લાખ થઈ, RCC હશે તો 40 થઈ જાય, એમાં પણ ડામર હશે તો એ 50ની આસપાસ થઈ જાય. તો એની માટે જવાબદાર માત્ર ને માત્ર આપણે જ છીએ ક્યાંક ને ક્યાંક. હવે આપણે આગળ પેઢીને જે જાણવું છે, વિચારવું છે, એ સાહેબે કીધું પ્રમાણે અમારી પેઢી તો ઠીક છે સાહેબ, એવું કીધું કે હવે તો ખાઈ પી ઉતરા, દેશી ભાષામાં કહીએ છીએ, બરાબર છે. હવે આપણે ખાઈ પી ઉતરવું છે તો એની માટે શું કરવું? એમ આપણું જીવન જો સંતુલન, તમારે પૈસા હશે પણ તમારી પાસે શ્વાસ નહીં, શું કરું? એ આપણે
હમણાં ભૂતકાળની અંદર હજી આપણે ખરેખર ભૂલવાની જરૂર નથી. માણસની એક જાત એવી છે કે આપણે વારંવાર ભૂલી જઈએ. કોરોના કાળ હતો, કોરોના કાળની અંદર માણસ પાસે પૈસા ખૂબ હતા, પાકીટના પાકીટ ભરીને આવતા હતા આરોગ્ય કેન્દ્રમાં, જે હોસ્પિટલોમાં આવતા હતા. ઓક્સિજન નહોતા મળતા, ઓક્સિજન ક્યાંથી મળે? માત્ર એક એવી વસ્તુ છે પર્યાવરણ, કે વૃક્ષો, એ આપણને મફત ઓક્સિજન આપે છે. બરાબર, પૈસા ત્યારે કામ નહીં આવે. તમારી પાસે પૈસા હશે, ડેવલપિંગ તમે ખૂબ કર્યું હશે, તમે આ જે આંધળી દોટ આપણે મૂકીએ છીએ માત્ર ને માત્ર પૈસા માટે, અને એ પૈસા કમાવા માટે આપણે કેટલા વૃક્ષોનું નિકંદન કાઢતા હોય છે. ઘણી વખત જાણતા અજાણતા હોય છે, ભલે આપણને ખ્યાલ હોય છે કે નથી હોતો, પણ આપણે માહિતીના અભાવને કારણે. પણ હવે આપણે આવું નહીં કરીએ એવી પ્રતિજ્ઞા લઈએ, અને ખરેખર વૃક્ષોનું જતન કરશું, અને આજુબાજુનું વાતાવરણ શુદ્ધ રહે, અને આવનારા વર્ષોની અંદર આવી હીટવેવ ન આવે એવી આપણે પ્રતિજ્ઞા લઈએ. અને ખરેખર આજે પણ આપણે એક નાનું વૃક્ષારોપણનો કાર્યક્રમ આપણે રાખ્યો છે, તો આપણે હવે એક એક વ્યક્તિ પોતાના ઘર સુધી આ વિચાર પહોંચાડશે. બરાબર છે, ત્યારે આ બધું સાકાર થાય. આ 40 છોકરા અહીંયા બેઠા, બધાને ઘરે બધાને કહે, ઘરે બધાને જે 5-5 સભ્ય હોય, બરાબર છે, તો 5 સભ્ય હોય, એક છોકરો એના ઘરે કહે છે 40 × 5 કેટલા થાય? 200. હા, તો 200 વ્યક્તિઓ સાથે આ વિચાર શેર થશે. વધતા વધતા આપણે આખું ગામડું, તાલુકો, જિલ્લો અને રાજ્ય આવી રીતના આપણે સુરક્ષિત કરવું હોય તો આવા વિચારો આપણે જીવનમાં જરૂરી છે અને લાવવા પડે. એટલું કે હું વિરમું છું. કોઈ જાણવા વાયુ આવ્યો હતો? એકાદું વૃક્ષ વૃક્ષે એવું હોય અથવા વાયુ એવા કોઈ બીજા કોઈ અને ચાર ચાડવાનું નામ આવડે ગયે ઘણું છે, મને તો એની જ મજા આવી ગઈ. વાયવા નો વાયવા બે નંબર ની વાત છે, પણ ચાર ચાડવા વાયવા છે. બીજા કોઈ એમાંથી આના માટે સરસની એક તાલીઓ આપણે પાડવી છે. આપણે બધાએ વાતો તો કરી અને કંઈક કામ કર્યું છે, તો તમારા ગામની અંદર એક ગ્રામ વાટિકાનો કોન્સેપ્ટ પોતે છે. સરપંચને મળી, ગ્રામ પંચાયતના સભ્યોને મળો, તમે તો તમને જે કાંઈ ગામની અંદર એવું ખરાબ થશે ને તો એ તમને આપશે. બેઠા બેઠા મોબાઈલ ઉપર કે પાનની દુકાને કે ગમીને કલ્લા મારવા કરતાં માત્ર 4 જણા કે 5 જણાને કાંઈ નહીં તો એકલાય, પણ એકાદું ઝાડવું એ લઈને તમે વાવશો ને તો તમને બહુ મજા આવશે, તમને બહુ આનંદ થશે. મેં સાહેબને હમણાં કીધું કે 20 વર્ષ મેં કેશોદ આઈટીઆઈમાં જોબ કરી, અને અત્યારે એ આઈટીઆઈની અંદર હું માટો મારવા જાઉં ને તો મારા વાવેલા આમ ઝાડવા જોઈએ ને આપણે કેટલું હેરેક લો ચડે એમનો. એકાદું ઝાડવું ક્યાંક તમે વાવ્યું હશે તો એ ઝાડવું આ સરું જેણે વાવ્યું છે એણે કાંઈ પાણી નથી પીવડાવ્યું, એ તો ડીઝલવાળા પીવડાવે, પાઇપર જ પીવડાવે છે, વરસાદથી પીવાય છે. ઝાડવાને મોટું થવું એક પ્રાકૃતિક ઘટના છે, પણ જેને વાયવું છે ને એ જ્યાં આવીને જોવે તે બહુ મજા આવશે એને. અને અહીંના જે આગળના પ્રિન્સિપાલ લોકો છે એ આ બધી જ્યારે એન્વાયરમેન્ટ જોવે ફોટામાં, વિડીયોમાં, આપણા કોઈ કાર્યક્રમમાં, આજનો ધારો કે વિડીયો જોવે તો બહુ મજા આવે. તો એવો એક પ્રયોગ કર્યા જેવો છે આજના દિવસે, તમારા ગામડાની અંદર, ગ્રામ વાટિકાની અંદર જે તમને કંઈ જગ્યા મળી તો એકાદો 1000 રૂપિયાનો બાટલો બેસવાનો બાકડો મુકાવી શકો, અથવા ધારાસભ્યને કહો ને તો 2 બાકડા મુકાવી શકો, અને 2-4 ઝાડવા વાવી અને બગીચો ઊભો કરી શકો. અને એ જો ન થતું હોય તો નાનકડો એક 12-માસીનો છોડ લઈ આવીને એ તો કુંડામાં નાખીને ઘેરે રાખી જ શકીએ, એમાં તો કાંઈ જાદુ કરવાનું થતું નથી. એનાથી ને બહુ મજા આવશે. 12-માસીનો રોપડો એવો હોય ને એમાં 12 માસ ફૂલ આવ્યા રાખે, હવાના પોરમાં ઉઠીને બ્રશ કરતાં કરતાં જોવો ને તો તમને કંઈક મજા આવશે. ઘાટા ઘાટા થોડા કૃત્રિમ વોટ્સઅપમાં ફોટા મોકલવાના, ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કરતાં કરતાં, એના કરતાં સાચું તમને જે ગુડ મોર્નિંગ 12 માસી કરે છે
તો એની તમને મજા આવશે અને બારે માસ સારા મજાના ફૂલ આવશે. આપને પણ સાહેબ લઈ આવ્યા છે ઘણા બધા વૃક્ષો, એમાં બે ત્રણ છે એમાં નાના નાના કે જે કુંડાની અંદર થઈ શકે એવા છે, જે સુગંધી પણ હોય છે. તો એવા કુંડાની અંદર આપણે રોપી શકીએ. એના સુધે ને ભાઈ જેમ ખેતર કહેવું એવું જરૂરી નથી કે ખેતરનો સીધા પાડો હોય ને બધા મળી જોવાઈએ. આપણે ક્યારેક આપણે જઈએ નર્સરીમાં અહીંયા છે તો ત્યાં પણ મુલાકાત લઈ શકીએ. એ નાના એવા છોડ શું છે કે જે બે પાંચ ફૂટના થાય તો એ કુંડામાં વાવી શકાય. તો આપણે આજે પર્યાવરણ દિવસે સાહેબને પ્રોમિસ આપીએ કે એકાદું છોડ અથવા એકાદું ઝાડું અમે ઉજેરશું. બરાબર ને? એગ્રી બધા? જેટલા એગ્રી હોય એટલા આ સંદર કરો જે લખવા પડે. પાકું આપણે સાહેબને ફોટા મોકલવાના છીએ પછી કે મેં આ વાવ્યું ના ઉજેર્યું કે ના. એક ફોટો પડી કે અમે એક એક વૃક્ષ જિંદગીની અંદર અમે આજે પર્યાવરણ દિવસે આવતો પર્યાવરણ દિવસ આવે 365 તમારા હાથમાં ત્યાં સુધીમાં એક વૃક્ષ ગમે ત્યાં વાવશું. બરાબર? આઈટીઆઈમાં આપણે જોતા સુધી વાવવાની છૂટ જો આજે આપણે સાહેબ લઈ આવ્યા છે. ચાલો આપણે ઉત્તર પૂરો કરવાનો આવો છીએ. જવાબદારી આપેલી છે કે આનું ક્લિનિંગ કરવાનું, એનું સામના કરવાના, પાણી પીવડાવવાનું, એ બધી જવાબદારી આ વેલ્ડરવાળા મિત્રોની. આ સાહેબ છે, માથું છે સાહેબ એના. ખરેખર તો સાહેબ આ તમારે જે પાર્ટ પાડેલા છે એની અંદર બેસ્ટ વ્યૂ કેનો આવે છે એ પણ નહીં, એમાં એમાં કોમ્પિટિશન અમે હજી ધીમે ધારે કરવાના છીએ. એ બધું કે એમાં અમે કીધું ને બટરફ્લાય છે, બર્ડ છે, ક્યાં છે, જો આ મેં કીધું ને આ બધા લાલે લાલ કોમ્પિટિશન. હા હા હા, હવે તો કઈ ગ્રીનરી છે. ના ના ના, હવે મેં એવું કરવા માંગીએ કે નવું જ્યાં સુધી અહીં આવે પછી આને કાઢીએ, ને આને કાઢીને જોવું પડતું તો ઉપાધી બીજું કઈ ઉજરી જાય ને પછી એને ધીમે ધીમે રિમૂવ કરતા જાય. બટરફ્લાય માટે સ્પેશિયલ રાવણા છે, જાંબુ એ બધા એની અંદર થઈ ગયા છે, બખાઈ આંબલી છે એમાં નાખી દીધા હોય ને બોટ માટે ને બટરફ્લાય માટે છે ને ઘણા બધા બહુ સારા છે. મેં કીધું કેશો તો મેં 20 વર્ષથી આ કાઢે ત્યાં મેં વાવેલું છે. આંબળા છે, અમે નાની આંબળી છે, સચો લખીનું છે, પીવડું આવે બધા નાખી દીધા હોય. આપણે એ બધી એક સૂત્રો હું અહીંયા આવું ને બાપુ નહીં કહેતો પાણીને કંઈ ખાતું નથી. અરે એ ખાય એવા ઘણા બધા છે. હા, એ બધા જે બહુ સારી રીતના થઈ જાય. દરેક જમીન માટે થઈને એક વૃક્ષ છે આપણે ગોતવાનું થાય. આવો માથું કીધું. આવો પછી આ સાહેબ તો આજ પાણી પીવું રહી ગયા, પછી તમારે ધ્યાન રાખવાનું રખાવાનું છે. એવું કહું નકો તમે જ કરો ને એમાં હા. જો મિત્રો ગમે તે વૃક્ષ વાવો ને એની પણ એક ટેકનિક છે. તમે આ જે કોથળીમાંથી કાઢો ને
ત્યાર પછી પિંડને બરાબર દબી દેવાનું. માની લો કે આ તો બહુ સારું પિંડ છે, વાંધો નથી, ચારે બાજુ ટૂંકમાં આમ કડક છે, બાકી આ પિંડ છે એને વ્યવસ્થિત આવી રીતના આમ દબી દેવાનું, બરાબર છે, જેથી કરીને એની અંદર હવા ન જાય. હવા જાય ને મૂળ સુધી તો આને સુકાવાની શક્યતાઓ વધી જાય, બરાબર છે. શરૂઆતમાં થોડી ઝીણી ધૂળ નાખવાની, પછી ઉપર થોડાક મોટા ભાઈ નહીં તો વાંધો નહીં. આવી રીતના દબી દેવાનું પગથી. જો સાહેબ મેં તો કહી સાહેબ પાણી પીવડાવવાનું છે, હાર્દિક આવે ને તો એમ કેવો જોઈએ કે આ બોરસોલી મારી વાવેલી છે. તમે ગૌરવ અનુભવશો કે આ મારું છે. અમે તો છીએ જ આવો. હવે તર કરવાનો નશો તમે લ્યો ને ઉજેરવાનો નશો અમે લેવું. આવો આવો બંને બંને ભાઈ આવો આવી જાઓ. બધા એક એક વેલ્ડર વાળા ને હાર્દિક અહીંયા તારે હું ધ્યાન રાખી તું જાય ત્યારે કે આ બોરસોલી ની તબિયત સારી છે કે નહીં. જો આની કઈ તબિયત માં ડખો થયો તો તારો મોરો છે, બરોબર. એવરી ડે તારે આવીને ચેક કરવાનું છે અને પૂછવાનું કે હાઉ આર યુ, ગુડ મોર્નિંગ, અને અસર થાય હોય ને બહુ જોરદાર. ફોટોગ્રાફી સાહેબ આપણે પછી નોટિસ બોર્ડ માં લખાડશું. હેલો, એટલે લાઈવ વિડીયો આયકલા તમારો આઈટી ના પેજ ઉપર મસ્ત. હજી અહીંયા બે છે ને, ઓલી બાજુ કઈક બે હતા. ઓલું શું છે, બોરસોલી હે? શું છે, કોણ જ છે? કોણ જ છે? ઓલું આ આપણે બોરસોલી બોરસોલી હે ને, બોરસોલી નાખી દો ને, વાંધો નહીં બસ. અને હજી આગળ છે તો ન્યા ઓલું કોણ જ જવા દે. ન્યાને પપ્પા અહીંયા છે. હા હાલ રમેશ, હાલ 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 કોથળી કાઢ ને ના પાણી નાખ, વાંધો નહીં. હાલો પછી નળી લઈ લેજો, અત્યારે ખાલી આપણે પછી બધા આટા નળી લઈને જો આને હથાય તેમ રોકા બોર કરજો. ઓને કીધું જો હવા વઈગી ને આ રમેશભાઈ નો ફોટો પાડજો ભાઈ. એક ક્લાસ આપણે બધા વહી જાવ તો રમેશભાઈ રહેવાના છે, અને આપણે રમેશભાઈ ને 10 વર્ષ પછી આવીને આનું ઓડિટ કરી શકશું. રમેશ કોણ છે?
જો આ દાંતણ કરો કોઈ દાઢી દુખતી હોય તો દાંતણ આ અમારા ઠાકોર સાહેબ ને બહુ મારે એના દાંતણ ગોઠવાઈ આ પ્લાસ્ટિક ની કોથળી લઈ લેજો ભેગા ભેગી અહીંથી નીકળો એટલે જે જે નીકળી બધે થી એક જો એક ભરી લઈ લેવા છે હાલો આવી જાઓ તમારે વનવિભાગ વાળા મિત્રો આવી જાઓ જે બાકી હોય સાહેબ હાલો તમે આવી જાઓ આવી જાઓ હા પાણી તારે પીવાનું છે હું આવી દઈ પછી તું કેતો નહી મને પણ આની સુગંધ આવશે આની છે ને સુગંધ આવશે મને જેટલા ખાડા છે એટલા તો આજની તારીખ માં પૂરું કરી દઈએ આપણે ભરસલી બે નાખ્યો છે પાણી નું કેમ કે નળી નળી લઈને રોકા બોર જ કરી દેજો નળી લગાવી ઓક્સિજન ન રહેવો જોઈએ
બાપુ ને જઈ આમાં